पाठ लेखक परिचय दोस्तों, बास्तमु भिस्ती पाठना लेखक छे श्री गौरी शंकर गोवर्धन राम जोशी साहित्य जगत में धूमकेतु नाम थी प्रचलित छे। तेमनो जन्म बारमी डिसेम्बर अठार सौ बाणु म राजकोट जिल्ला तालुका तालुकाना વીરપુર ગામમાં થયો હતો તેમનું મૃત્યુ અગિયારમી માર્ચ ઓગણીસો પાંસઠમાં થયું હતું ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ છે તેમણે અનેક નવલકથાઓ પ્રવાસ વર્ણનો આત્મકથાઓ લખી છે તણખા મંડળ તેમની પ્રખ્યાત રચના છે આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું ખેંચી રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણે મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો આજ જ અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને જુમો સાથે રહેતા વેણું નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક મિત્રે પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યો જુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર જુમો અને વેણો બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશાની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતોક તે ચાલ્યો જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો જોજો હવે પાછોવાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારેને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુવાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડા દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો અબઘડી કપાઈ જશે જુઓ પણે જુઓ પેલા પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું તરફડતું લાગ્યું શું છે મારો વહેણું પાડો ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે માબાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહીને એ બંને જણાતો ચાલતા થઈ ગયા જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છૈયું સરખોઈ જણાયું નહીં ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યો એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી દોડો દોડો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યો દોસ્ત ભાઈ વેણું આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો દર પળે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશબંધ ફરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબુચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષેચી રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ ચાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા વેણું નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યો જુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર ઝુમો અને વેણો બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા

બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ અત્યારે ઘરે જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન પકડાવી રણક કરતોક તે ચાલ્યો જીતના આનંદમાં પહેલા તો એ થોડોક દોડ્યો જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડા દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો બે મારો પાળો અબઘડી કપાઈ જશે જુઓ પડે જુઓ પેલા પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાઈ કાળું તરફડતું લાગ્યો શું છે મારું વેણું પાડો ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે માં બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઈ ગયા જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ કોઈ છૈયું સરખું જણાયું નહીં તેણે ઝડપથી દરવાજાની સાંકળ ખખડાવી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યો એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ગેર કોઈ ભાઈ માણસ નથી ગેરકો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કરકશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવરદીગાર એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યો દોસ્ત ભાઈ વેણું આપણે બંને સાથે છીએ હો દર પળે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશબંધ ફરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી ચેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું બેઠો થયો ત્યારે લોહીના થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે ભાષા સજ્જતા બાળ દોસ્તો ધોરણ સાતમાં તમે વિધાન વાક્ય નિષેધ વાક્ય ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છો તમને એ પણ ખબર છે કે વાક્યોમાં કર્તા ક્રિયાપદ અને કર્મ એમ ત્રણ મુખ્ય પદો આવે છે વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે એક કર્તરી પ્રયોગ બે કર્મણી પ્રયોગ અને ત્રણ ભાવે પ્રયોગ આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે કર્તરી પ્રયોગ બાળદોસ્તો હવે આપણે કર્તરી પ્રયોગ વિશે શીખીશું કર્તરી પ્રયોગમાં કર્તાની પ્રધાનતા હોય છે જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે ઉદાહરણ જુઓ જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો મહાનલે એક ચિનગારી આપી તેણે મોટેથી બૂમ પાડી કોઈ દાંત વગર ખાઈ શકે ખરું આ ઉદાહરણમાં જુમાએ જુમો મહાનલે તેણે કોઈ વગેરે શબ્દો કરતા છે તે મુજબ પ્રત્યયો ઓ એ ઈ લાગ્યા છે જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવિ પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે કર્મણી પ્રયોગ બાળદોસ્તો હવે આપણે કર્મણી પ્રયોગ જોઈશું કર્મણી પ્રયોગમાં કર્મની પ્રધાનતા જોવા મળે છે તથા સકર્મક વાક્ય રચના હોય છે તેમાં કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે ઉદાહરણ જુઓ જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો બીજું વાક્ય જુઓ મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કરતા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યોનો ઉપયોગ થાય છે ઉદાહરણ જુઓ દાંત વગર કાંઈ ખવાય આ વાક્યમાં કરતા જાણી શકાતો નથી ભાવે પ્રયોગ બાળદોસ્તો હવે આપણે ભાવે પ્રયોગ જોઈશું ભાવે પ્રયોગમાં ક્રિયાપદની પ્રધાનતા હોય છે વાક્ય રચના અકર્મક હોય છે ઉદાહરણ જુઓ પહેલું વાક્ય જુમાથી સવારમાં ફરવા નીકળાયું બીજું વાક્ય તેનાથી મોટેથી બૂમ પડાય ત્રીજું વાક્ય તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું પ્રેરક વાક્ય પ્રયોગ બાળદોસ્તો હવે આપણે પ્રેરક વાક્ય પ્રયોગ જોઈશું ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે ઉદાહરણ જુઓ અહીં સાદું વાક્ય જુઓ તેનું પ્રેરક કેવી રીતે બને છે તે સમજો પહેલું વાક્ય જુમો બૂમો પાડે છે આ સાદું વાક્ય છે તેનો પ્રેરક વાક્ય બને છે જુમો લોકો પાસે બૂમો પડાવે છે બીજું વાક્ય અક્ષય લેસન કરે છે આ વાક્ય સાદું વાક્ય છે તેનું પ્રેરક વાક્ય બને છે અક્ષય લેસન કરાવે છે